फ्रेंड वेलकम टू ओडब्ल्यूएस એટલે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે જે પીએસઆઈ અને એએસઆઈ ની ભરતી બહાર પડી છે તો તેની જે પ્રિલિમિનરી પરીક્ષા હોય એટલે કે જે પ્રાથમિક કસોટી હોય તો તેની તૈયારી છે તે કેવી રીતે કરવી અને કઈ કઈ બુક વાંચવી તેના વિશે એક વિડિયો છે તે અપલોડ કરો તો મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે જે પીએસઆઈ અને એએસઆઈ ની ભરતી છે તો તેની જે પ્રિલિમિનરી જે એક્ઝામ છે પ્રાથમિક કસોટી છે તો તેની તૈયારી કરવા માટે કઈ કઈ બુક વાંચવી જોઈએ તેના વિશે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું કે જે પીએસઆઈ ની જે પ્રિલિમરી એક્ઝામ હશે તો તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો અહીં જે તમારું પેપર હશે તે હેતુલક્ષી પ્રશ્નવાળું પેપર હશે એટલે કે એમસીક્યુ ટાઈપના જે પ્રશ્ન હોય તે પ્રશ્નવાળું પેપર હશે તમને એક પ્રશ્ન આપવામાં આવેલ હશે અને નીચે ચાર વિકલ્પ હશે તે ચારમાંથી તમારે સાચો વિકલ્પ ગોતી અને ઓએમઆર શીટ તમને આપવામાં આવશે તેમાં તમારે ટીક કરવાનું રહેશે આવા મિત્રો હેતુલક્ષી પ્રશ્નવાળા કુલ 100 પ્રશ્નનું તમને પ્રશ્નપત્ર છે તે આપવામાં આવશે અને દરેક પ્રશ્નના જવાબ લખવા તમારે ફરજિયાત રહેશે દરેક પ્રશ્નના એક માર્ક રહેશે એટલે કે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એવી રીતે કુલ તમારે 100 માર્કનું પેપર રહેશે અને આ 100 માર્કના પેપર લખવા માટે તમને કુલ 2 કલાકનો સમય છે તે આપવામાં આવશે તે સિવાય મિત્રો તમને જે ઓએમઆર શીટ આપવામાં આવે તે ઓએમઆર શીટમાં તમે એક કરતા વધારે વિકલ્પને પસંદ કરો છો અથવા તો મિત્રો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો લખો છો અથવા તો મિત્રો તમે કોઈ પણ વિકલ્પ છે તે પસંદ જ નથી કરતા અથવા તો કોઈ પણ વિકલ્પમાં તમે સફેદ શાહીનો ઉપયોગ કરો છો એટલે કે વ્હાઇટનરનો ઉપયોગ કરો છો તો તમે જે સાચો પ્રશ્ન લખેલ છે તમે જે સાચા પ્રશ્નનો એક ગુણ મેળવેલ છે તેમાંથી 0.25 ગુણ છે તે નેગેટિવ થઈ જશે એટલે કે બાદ થઈ જશે એટલે કે મિત્રો અહીં નેગેટિવ સિસ્ટમ છે તે લાગુ પડશે પ્રિલિમરી પરીક્ષામાં જો તમે એક કરતા વધારે વિકલ્પને પસંદ કરતા હોય અથવા તો તમે ખોટો જવાબ લખતા હોય અથવા તો તમે કોઈ પણ વિકલ્પ પસંદ જ નથી કરતા અથવા તો સફેદ શાહી એટલે કે વ્હાઇટનરનો ઉપયોગ કરશો તો મિત્રો અહીં 0.25 ગુણ છે તે તમારા સાચા માર્કમાંથી કપાઈ જશે હવે મિત્રો અહીં તમને ઓએમઆરમાં 5 વિકલ્પ છે તે આપવામાં આવેલ હશે અને જે પ્રશ્નપત્ર હશે તેમાં 4 વિકલ્પ છે તે આપવામાં આવેલ હશે તમામ પ્રશ્નના વિકલ્પ ટીક કરવા તે તમારે કમ્પલસરી છે જો તમે 4 વિકલ્પમાંથી એબીસીડીમાંથી તમે કોઈ પણ વિકલ્પ પસંદ નથી કરવા માંગતા તો મિત્રો અહીં તમે ઈ વિકલ્પ છે તે ટીક કરી શકશો ઓએમઆરમાં અને તમે ઈ વિકલ્પ જો ટીક કરેલ હશે તો મિત્રો અહીં તમારા જે 0.25 નેગેટિવ માર્ક છે તે થશે નહીં પરંતુ તમે 5માંથી એબીસીડી ઈમાંથી કોઈ પણ એકય વિકલ્પ પસંદ નહીં કરો તો અહીં 0.25 માર્ક છે તે નેગેટિવ થઈ જશે આગળ આપણે વાત કરીએ મિત્રો જે પ્રિલિમરી પરીક્ષાનો અભ્યાસક્રમ છે તો તે કયા કયા વિષયમાંથી તમારું પેપર છે તે નીકળશે તો કે સૌથી પહેલા સામાન્ય જ્ઞાન છે વર્તમાન પ્રવાહો છે મનોવિજ્ઞાન છે ઇતિહાસ છે ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે તે સિવાય વિજ્ઞાન છે તે સિવાય મેન્ટલ એબિલિટી કે જેને આપણે રિઝનિંગ કહીએ છીએ તો તેને પ્રાથમિક પ્રશ્નો લગતું પેપર છે તે અહીં તમને પૂછવામાં આવશે આ તમામ વિષયોના જે પ્રાથમિક પ્રશ્નો હોય તો તે પ્રશ્નોવાળું પેપર છે તે તમને આપવામાં આવશે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે કયા વિષયનું જે સૌથી પહેલા કયું પુસ્તક તમારે વાંચવું જોઈએ તો આપણે સૌથી પહેલા વાત કરીશું મનોવિજ્ઞાન વિશે ભૂગોળ વિશે અને સમાજશાસ્ત્ર વિશે હવે મિત્રો આ જે ત્રણેય વિષય છે મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર તો મિત્રો તમારે આ ત્રણેય વિષયના સૌથી પહેલા કયું પુસ્તક તમારે વાંચવું જોઈએ તો મિત્રો આ ત્રણેય વિષયની તૈયારી કરવા માટે સૌથી પહેલા તો તમારે જે જીસીઈઆરટી નું જે ટેક્સ્ટબુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે ધોરણ 11 અને ધોરણ 12 તો તે પાઠ્યપુસ્તક તમારે સૌથી પહેલા વાંચી લેવું જોઈએ ત્યાર પછી મિત્રો તમારે જે પ્રાઇવેટ પબ્લિકેશનની જે બુક આવે છે હમણાં જ આપણે આગળ જોશું તે બુકમાંથી તમારે કોઈ પણ એક બુક મેળવી અને તે તમારે વાંચવી જોઈએ પરંતુ સૌથી પહેલા મિત્રો તમારે જો કોઈ પણ બુક વાંચવી હોય તો મિત્રો જે ધોરણ 11 અને ધોરણ 12 ના જે પાઠ્યપુસ્તક આવે છે તો તેની પીડીએફ મિત્રો તમને ઇન્ટરનેટના માધ્યમથી તમને ડાઉનલોડ કરી શકશો તમને ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરશો તો તમને પીડીએફ ફાઇલ છે તે મળી જશે અથવા તો મિત્રો આપણે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ જે ટેક્સ્ટબુક છે જીસીઈઆરટી ની ટેક્સ્ટબુક છે તે અપલોડ કરી દેશું તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો તો સૌથી પહેલા મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્રની જે ધોરણ 11 અને 12 ની બુક છે તો તે ત્રણ વિષય માટે તે તમારે સૌથી પહેલા રીડ છે તે કરી લેવી જોઈએ
ત્યાર પછી મિત્રો આપણે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં પણ જે સીઈઆરટી ની જે ટેક્સ્ટબુક આવે છે તેમાંથી મિત્રો ખાસ કરીને ધોરણ 8 થી લઈને ધોરણ 10 નું જે સામાજિક વિજ્ઞાન નું જે પુસ્તક છે તે સિવાય મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 નું જે ઇતિહાસ નું પુસ્તક છે તે તમારે એકવાર વાંચી લેવું જોઈએ તેમાંથી તમારો મોટો ભાગનો ઇતિહાસ છે તે કવર થઈ જશે તે સિવાય આગળ આપણે વાત કરીશું સામાન્ય વિજ્ઞાન વિશે મિત્રો સામાન્ય વિજ્ઞાનમાં મિત્રો શું હોય છે કે બે પ્રકારનું એક તો વિજ્ઞાન હોય છે એક તો સામાન્ય વિજ્ઞાન અને બીજું છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો આપણે મિત્રો માત્ર સામાન્ય વિજ્ઞાન આપણે માત્ર જે સામાન્ય બેઝિક માહિતી હોય છે વિજ્ઞાનની તે જ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આપણે યાદ રાખવાની છે નહીં કે વિજ્ઞાન ટેકનોલોજીની જે પણ બાબત આવે તે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવાની નથી તો મિત્રો જે સામાન્ય વિજ્ઞાન માટે આપણે ખાસ કરીને ધોરણ 6 થી લઈને ધોરણ 8 નું જે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે બુક છે તો તેમાં મિત્રો મોટે ભાગે સામાન્ય વિજ્ઞાનને લગતી જ માહિતી છે તે આપવામાં આવેલ છે વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી છે તે ખૂબ જ ધોરણ 6 થી 8 માં ખૂબ જ ઓછી માહિતી આપવામાં આવેલ છે એટલે ધોરણ 6 થી અને ધોરણ 8 ની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે તો તેમાંથી મિત્રો તમારે સામાન્ય વિજ્ઞાન છે તો તે મોટા ભાગનું કવર છે તે થઈ જશે તે સિવાય મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 ની જે પાઠ્યપુસ્તક છે તો તેમાં મિત્રો જાજા ભાગે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભાગ છે તે વધારે છે સામાન્ય વિજ્ઞાન છે તેમાં ખૂબ જ ઓછું છે તો મિત્રો આપણે ધોરણ 9 અને ધોરણ 10 નું જે ટેક્સ્ટબુક છે તેમાં માત્ર જે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે મુદ્દા હોય છે થિયરી હોય છે તે જ આપણે તેમાંથી નજર ફેરવી દેવાની છે બાકી ધોરણ 9 અને ધોરણ 10 નું જે ટેક્સ્ટબુક છે તો તેમાં વધારે પડતું વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભાર છે તે વધારે છે તે સિવાય મિત્રો આપણે આગળ વાત કરીશું વર્તમાન પ્રવાહ વિશે તો મિત્રો વર્તમાન પ્રવાહમાં તમારે દરરોજ કોઈ પણ એક ન્યૂઝ પેપર છે તે તમારે વાંચી લેવું જોઈએ તે સિવાય મિત્રો આઈસ એકેડમી રાજકોટ છે કે જે લોકો મિત્રો તેમની પોતાની ટેલિગ્રામ ચેનલ છે તો તેની ટેલિગ્રામ ચેનલમાં મિત્રો વીકલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે અપલોડ કરે છે તો તે સૌથી વર્તમાન પ્રવાહ માટે સૌથી બેસ્ટ છે તો મિત્રો તે પણ તમારે વાંચી લેવી જોઈએ એટલે મિત્રો તમારે વર્તમાન પ્રવાહ છે તે કવર થઈ જશે કોઈ પણ તમે એક સંદેશ છે ગુજરાત સમાચાર છે કોઈ પણ એવું એક તમે ન્યૂઝ પેપર છે તે તમે ડેઈલી તમે વાંચતા રહો તો પણ મિત્રો તમને વર્તમાન પ્રવાહ વિશે સંપૂર્ણપણે જ્ઞાન છે તે મેળવી શકશો ત્યાર પછી મિત્રો હવે આગળ આપણે પ્રાઇવેટ પબ્લિકેશનની કઈ સારી બુક છે તેના વિશે આપણે વાત કરીશું તો તેમાં મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીશું જનરલ નોલેજ વિશે હવે મિત્રો અહીં હું તમને બે બુક સજેસ્ટ કરીશ જનરલ નોલેજ માટે એક તો વર્ડ ઇનબોક્સ દ્વારા જે જનરલ નોલેજની બુક બહાર પાડવામાં આવેલ છે તેના વિશે અને બીજું ડોક્ટર શહેજાદ કાજીની જે ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસની એક બુક છે તો તે બે માંથી મિત્રો કોઈ પણ એક બુક તમે ખરીદી શકો છો અને બંને બુક છે તે મિત્રો સૌથી બેસ્ટ છે જનરલ નોલેજ માટે બંને બુકમાં ડિટેલમાં જનરલ નોલેજના લગતા જે તમામ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નો આવરી લેવામાં આવેલ છે તેમાં મિત્રો ખાસ કરીને જે ડોક્ટર શહેજાદ કાજી દ્વારા જે જનરલ નોલેજની બુક છે ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ તે સૌથી સારી બેસ્ટ બુક છે તે સિવાય મિત્રો આગળ આપણે વાત કરીશું ભારતના બંધારણ વિશે તો મિત્રો અહીં ભારતના બંધારણમાં પણ મિત્રો હું તમને બે બુક છે તે સજેસ્ટ કરીશ એક તો ડોક્ટર શહેજાદ કાજી દ્વારા જે ભારતનું બંધારણ લખવામાં આવેલ છે કે ભારતનું બંધારણ અને રાજનીતિ એક અભ્યાસ તે મિત્રો સૌથી સારી બુક છે તે સિવાય મિત્રો જે યુવા પબ્લિકેશનની દ્વારા જે બુક બહાર પાડવામાં આવેલ છે યુવા પબ્લિકેશન દ્વારા ભારતીય બંધારણ વિશે તે પણ મિત્રો ખૂબ જ સારું પુસ્તક છે અને આ બુકમાં મિત્રો જે વનલાઇનર પ્રશ્ન હોય છે તે પણ તમને જોવા મળશે તે સિવાય મિત્રો આગળ આપણે વાત કરીશું સામાન્ય વિજ્ઞાન વિશે જો મિત્રો તમારે સામાન્ય વિજ્ઞાનની વધારે તૈયારી કરવી હોય તો મિત્રો જે યુવા પબ્લિકેશન દ્વારા જે સામાન્ય વિજ્ઞાનની બુક છે તે પણ તમે ખરીદી શકો છો તે પણ સૌથી સારી બુક છે તે સિવાય મિત્રો જે વર્ડ ઇનબોક્સ છે તો વર્ડ ઇનબોક્સ દ્વારા જે સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની બુક બહાર પાડવામાં આવેલ છે તેમાં પણ મિત્રો ડિટેલમાં સામાન્ય વિજ્ઞાન વિશે સમજાવેલ છે તે સિવાય મિત્રો આગળ આપણે વાત કરીશું ભૂગોળ વિશે તો મિત્રો અહીં ભૂગોળ વિશે તમને ચાર બુક હું તમને સજેસ્ટ કરીશ તેમાં મિત્રો સૌથી પહેલા તો જે ડોક્ટર શહેજાદ કાજીની જે ભૂગોળની બુક આવે છે તો તેમાં મિત્રો ભૂગોળ વિશે સંપૂર્ણપણે માહિતી છે તે આવરી લેવામાં આવે છે જેમ કે મિત્રો તેમાં ભૌતિક ભૂગોળ છે વિશ્વનું ભૂગોળ છે ભારતની ભૂગોળ છે તે સિવાય ગુજરાતની ભૂગોળ છે તમામ માહિતી છે તે આ એક જ પુસ્તકમાં ડોક્ટર શહેજાદ કાજી દ્વારા જે ભૂગોળની બુક લખવામાં આવેલ છે તો તેમાં આવરી લેવામાં આવેલ છે તે સિવાય મિત્રો યુવા પબ્લિકેશન દ્વારા જે
બુક બહાર પાડવામાં આવેલ છે, તો તેમાં પણ મિત્રો ભારતની જે ભૂગોળ છે તો તેમાં પણ ત્રણે ત્રણ ભૂગોળને સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ અને સામાજિક ભૂગોળને આવરી લેવામાં આવે છે. તે સિવાય મિત્રો તમારે તમારે વધારે જો ડિટેલમાં ભૂગોળ વિશે તમારે અભ્યાસ કરવો હોય તો સ્પેશિયલ ગુજરાતની ભૂગોળ વિશે, ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ કે જે મિત્રો ડોક્ટર મંજુલાબેન દવે દ્વારા લખવામાં આવેલ છે અને આ બુક છે તે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા લખવામાં આવેલ છે. તે સૌથી સારું પુસ્તક છે, સૌથી ગુજરાતની ભૂગોળ માટે સૌથી બેસ્ટ બુક છે. પરંતુ મિત્રો આ જે તમે બુક વાંચશો ગુજરાતની આર્થિક ભૂગોળ અને પ્રાદેશિક ભૂગોળ, તો તેમાં મિત્રો તમને થોડો ઘણો કંટાળો પણ આવશે, કારણ કે મિત્રો આ બુકમાં આંકડા છે તે વધારે આપવામાં આવેલ છે. સૌથી ભૂગોળ માટે સૌથી બેસ્ટ પુસ્તક ડોક્ટર મંજુલાબેન દવે દ્વારા લખવામાં આવેલ ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ છે તે પુસ્તક સૌથી બેસ્ટ છે. તે સિવાય મિત્રો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા જ એક બીજું પુસ્તક એટલે કે ભારતની ભૂગોળ છે તે લખવામાં આવેલ છે. અને આ જે ભારતની ભૂગોળ છે તે પણ મિત્રો ભારતની ભૂગોળના અભ્યાસ માટે સૌથી સારું પુસ્તક છે. તેમાં માત્ર ને માત્ર તમને ભારતની ભૂગોળ વિશે જે ચર્ચા છે તે કરવામાં આવેલ છે, જ્યારે મિત્રો અહીં જે ગુજરાતની ભૂગોળ છે તો તેમાં માત્ર ને માત્ર ગુજરાતની ભૂગોળ વિશે ચર્ચા કરવામાં આવેલ છે. અને મિત્રો આ જે બંને જે પુસ્તક છે તે એક કહી શકાય કે ઓથેન્ટિક જે લેખક હોય છે તેના દ્વારા છે તે લખવામાં આવેલ છે. અને બંને પુસ્તક છે તે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તે સિવાય મિત્રો જે ઇતિહાસ છે તો ઇતિહાસની પણ તમે મિત્રો કોઈ પણ એવી એક પબ્લિકેશન છે જેમ કે વર્લ્ડ ઇનબોક્સની બુક છે ઇતિહાસની, તે સિવાય મિત્રો યુવા પબ્લિકેશન છે, લિબર્ટી છે, તો તે પ્રાઇવેટ જે પબ્લિકેશન છે તો તેની પુસ્તક પણ મિત્રો સારું જ આવે છે ઇતિહાસનું. તે સિવાય મિત્રો ગણિત વિશે પણ મિત્રો તમે કોઈ પણ એવી એક પ્રાઇવેટ પબ્લિકેશનની બુક ખરીદી શકો છો ગણિત માટે, ગણિત અને રીઝનિંગ જેમાં બંને છે તે કવર થઈ જશે. તો મિત્રો આ રીતે જે પીએસઆઈની જે પ્રિલિમરી પરીક્ષા છે તો તે પરીક્ષાની તૈયારી તમે કરી શકો છો. સૌથી પહેલા તો તમારે જે ટેક્સ્ટ બુક હોય છે ધોરણ 8-6 થી લઈને ધોરણ 12 સુધીની, જેમ આપણે આગળ જોયું તે પ્રમાણે ટેક્સ્ટ બુક તમારે સૌથી પહેલા રીડ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો અહીં આપણે પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તક જોયા તેમાંથી મિત્રો તમે કોઈ પણ પુસ્તક ખરીદી અને તમે તૈયારી છે તે કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.